So students, let's learn the second story. The story is about Lakshmi Bai, the brave Rani of Jhansi. તમે અત્યાર સુધી રાણી લક્ષ્મીબાઈની સ્ટોરી બધાએ સાંભળેલી જ હશે. તો રાણી લક્ષ્મીબાઈ કેવી લેડી હતા અને એમણે દેશ માટે શું કર્યું છે, તો એના માટેની ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી આ છે. ધ બ્રેવ રાણી ઓફ ઝાંસી, ઝાંસીની એક ખૂબ જ હોનહાર રાણી હતા. રાઇટર છે ઓએલ હેન્ડરસન એન્ડ રિચાર્ડ વાર્ડ. સમરી જોઈએ છે આપણે રાણી લક્ષ્મીબાઈનું, જે સેકન્ડ સ્ટોરી છે એમની. રાણી લક્ષ્મીબાઈ વોઝ બોર્ન ઇન ધ હોલી સિટી ઓફ વારાણસી ઓન નવેમ્બર 21, 1835. 1835માં 21 નવેમ્બરે વારાણસીની અંદર રાણી લક્ષ્મીબાઈનો જન્મ થયેલો હતો. અને આ ખૂબ પવિત્ર ભૂમિ છે, વારાણસી છે પવિત્ર સિટી છે. ચાઇલ્ડહુડ નેમ વોઝ મનિકર્ણિકા. તમે મનિકર્ણિકાનું મૂવી જોયેલું હશે. તો રાણી લક્ષ્મીબાઈનું નાનપણનું નામ છે, બાળપણનું નામ એ મનિકર્ણિકા હતું. દેટ વોઝ વન ઓફ ધ બાથિંગ ઘાટ્સ ઇન વારાણસી. વારાણસીની અંદર આ એક નાવાનો ઘાટ તરીકે પણ ઓળખાય છે. લક્ષ્મીબાઈસ મધર કોલ્ડ હર મનુ. લક્ષ્મીબાઈના મમ્મી એને લાડમાં મનુથી બોલાવતા. હર ફાધર વોઝ અ કોર્ટિયર ઇન ધ કોર્ટ ઓફ મરાઠા રૂલર પેશવા બાજીરાવ 1775-1851. રાણી લક્ષ્મીબાઈના મમ્મી છે એને મનુ તરીકે બોલાવતા. એના પપ્પા જે છે એ મરાઠાના જે રાજા હતા પેશવા બાજીરાવ 1775-1851 દરમિયાન એ દરબારના એક દરબારી વ્યક્તિ તરીકે એ પોતાનું કામ કરતા હતા. લિટલ મનુ વોઝ અ ફેવરેટ ઓફ ધ ઓલ્ડ પેશવા. જે મોટી ઉંમરના જે પેશવા રાજા હતા એની મનુ જે છે જે આમની જે મનિકર્ણિકા તરીકે ઓળખાતી હતી, તો એ લક્ષ્મીબાઈ જે છે એ એમને ખૂબ ગમતી હતી. મનુ વોઝ અ બ્રેવ ગર્લ. મનુ ખૂબ જ એકદમ નીડર, નાનપણથી એકદમ નીડર છોકરી હતી. વન ડે અ લાર્જ કોબરા અપિયર્ડ ઇન ધ પેશવા કોર્ટ. પેશવા રાજાના જે દરબાર છે એમાં એક મોટો એકવાર કોબરા નામનો કોબરા સાપ આવી જાય છે. ઇટ ફ્રાઇટન્ડ એવરીવન. અને એ સાપ બધાને ડરાવી દે છે રાજાના દરબારમાં. મનુ ઓબ્ઝર્વ ધીસ એન્ડ સેડ ધેટ સી ટુ લાઇક ટુ પુટ ફિયર ઇન ટુ એવરીવન. મનુ આ બધું ઓબ્ઝર્વ કરે છે મનિકર્ણિકા, અને એ બધાને ડરાવવા માટે એને મસ્તી સૂજે છે. લક્ષ્મીબાઈ નેવર ડ્રીમ ટુ બીકમ અ ક્વીન. લક્ષ્મીબાઈ, રાણી લક્ષ્મીબાઈ ક્યારેય નહોતું વિચાર્યું કે તે ભવિષ્યમાં એક રાણી બનશે. ઝાંસી વોઝ સ્મોલ સ્ટેટ ઇન ઉત્તરપ્રદેશ. ઝાંસી છે એ ઉત્તરપ્રદેશનું એક નાનું રાજ્ય હતું એ સમયે. ગંગાધર રાવ ધ રૂલર ઓફ ઝાંસી લોસ્ટ ઇઝ ક્વીન. ત્યાંના જે રાજા છે ગંગાધર રાવ એ ઝાંસીના રાજા હતા અને એમની રાણી જે છે એ બહુ નાની ઉંમરે એક્સપાયર થઈ જાય છે. હિઝ પ્રિસ્ટ તાંતિયા દીક્ષિત સો મનુ એન્ડ પ્રપોઝ ધીટ સી વુડ બી અ ગુડ ક્વીન ફોર ધ કિંગ. એમનો જે એક પંડિત છે તાંતિયા દીક્ષિત, એ એકવાર મનુને જોઈ છે અને નક્કી કરે છે કે રાજાની વાઇફ એક્સપાયર થઈ ગઈ છે, તો આ મનુ જે નાની છોકરી છે એ રાજાની ક્વીન બનવા માટે, રાણી બનવા માટે યોગ્ય છે. મનુ વોઝ લેસ ધેન 8. મનુ 8 વર્ષની પણ નહોતી એન્ડ મહારાજા વોઝ 29, પણ રાજા હતા એ 29 વર્ષના હતા. ધ પ્રિસ્ટ ઓલ્સો મેડ અ પ્રોફેસી ધેટ ધ ફેમિલી ઓફ મનુઝ હસબન્ડ વિલ બીકમ ફેમસ બીકોઝ ઓફ અ ડીડ્સ. જે પંડિત હતા એમણે એક એવી ભવિષ્યવાણી કરે છે કે મનુના પતિનું જે ફેમિલી છે એ ફ્યુચરમાં ખૂબ ફેમસ બનશે એ મનુના કાર્યોને કારણે અથવા તો એમના પોતાના કાર્યોને કારણે, આવી એક ભવિષ્યવાણી કરે છે. એટ ધ ટાઈમ ઓફ ધ વેડિંગ મનુ ગોટ અ ન્યૂ નેમ લક્ષ્મીબાઈ. ત્યારબાદ આ મનુના મેરેજ થાય છે રાજા સાથે, ગંગાધર રાવ સાથે, અને બંને વચ્ચે બહુ મોટો એજ ડિફરન્સ હોય છે. કેમ કે મનિકર્ણિકા આ જે રાણી લક્ષ્મીબાઈનું મેરેજ પછી નામ એને નવું નામ મળે છે, જે રાણી લક્ષ્મીબાઈ હોય છે એ પહેલાંનું નામ મનુ હોય છે, મનિકર્ણિકાને મનુ કહેતા. તો એ મનુ જે છે એ 8 વર્ષ કરતાં પણ નાની હતી, જ્યારે એના હસબન્ડ ગંગાધર રાવ છે 29 વર્ષના હતા અને એ ઝાંસીના રાજા હતા. લક્ષ્મીબાઈ કુક ડેલિશિયસ ડિશિસ ફોર હર હસબન્ડ. રાણી લક્ષ્મીબાઈ છે એ તેના હસબન્ડ માટે ખૂબ સરસ જમવાનું બનાવતા. સી લુક્ડ આફ્ટર એન એક્સેલન્ટ લાઇબ્રેરી ઇન ધ પેલેસ. અને મહેલમાં એક ખૂબ જ સરસ લાઇબ્રેરીનું એ ધ્યાન રાખતા હતા. ઇન 1853 ધ મહારાજા ડાઇડ ઓફ અ સિરિયસ ઇલનેસ. 1853માં રાણી લક્ષ્મીબાઈના હસબન્ડ છે ગંગાધર રાવ, એ મહારાજા છે એ ખૂબ સિરિયસ બીમારીને કારણે મૃત્યુ પામે છે. હી હેડ નો ચાઇલ્ડ ઓફ હિઝ ઓન. અને એમને પોતાનું કોઈ બાળક નથી હોતું. ધ ઇસ્ટ ઇન્ડિયા કંપની હેડ ડિક્લેર્ડ ધેટ એની ઇન્ડિયન સ્ટેટ રૂલર હુઝ રૂલર ડાઇડ વિધાઉટ ચાઇલ્ડ વુડ કમ અંડર ધેર રૂલ. ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ એ સમયે એવું ડિક્લેર કરેલું હતું કે ભારતના જે રાજ્યો છે એમાં જે પણ રાજા એમના પોતાનો કોઈ પણ પુત્ર વગર મૃત્યુ પામે છે તો એ રાજ્ય છે એ બ્રિટિશની અંડરમાં આવી જશે. મહારાજા ડિડન્ટ વોન્ટ ઝાંસી ટુ કમ અંડર બ્રિટિશ રૂલ. રાજા જે ગંગાધર રાવ છે ઝાંસીના રાજા, એ ક્યારેય એવું નહોતા ઈચ્છતા કે પોતાનું રાજ્ય છે બ્રિટિશ રૂલની અંડરમાં આવે.
અ ડે બિફોર હિઝ ડેથ હી અડોપ્ટેડ અ 6-year-old બોય એઝ હિઝ સન એન્ડ કોલ્ડ હિમ દામોદર રાવ. આ તમને એક એક વાક્યના પ્રશ્નમાં પૂછાઈ શકે છે. તો મહારાજા ગંગાધર રાવ છે, રાણી લક્ષ્મીબાઈના હસબન્ડ, એમના મરવાના એક જ દિવસ અગાઉ એમને એક પોતાનો 6 વર્ષનો એક કોઈનો જે છોકરો છે એમને દત્તક લે છે અને એમનું નામ પાડે છે દામોદર રાવ. અને આ દત્તક લેવાનું રીઝન એ હતું કે જો એમને કોઈ બાળકો નથી અને જો એ એક્સપાયર થઈ જાય છે તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ જે રીતે ડિક્લેર કર્યું છે એ પ્રમાણે રાજા જે છે ઝાંસીનું રાજ્ય છે એ બ્રિટિશરો લઈ લઈ. આ બ્રિટિશરો ન લઈ એ માટે એ 6 વર્ષનો એક બાળકને અડોપ્ટ કરે છે અને એને પોતાના દીકરા તરીકે સ્વીકારે છે અને એને દામોદર રાવ નામ આપે છે. ધ બ્રિટિશ રિફ્યુઝ ટુ એક્સેપ્ટ દામોદર રાવ એઝ ધ ન્યૂ રૂલર ઓફ ઝાંસી. બ્રિટિશર્સ લોકો છે એ દામોદર રાવને ઝાંસીના રાજા તરીકે સ્વીકારવાની ના પાડી દે છે. બિકોઝ દે વોન્ટેડ ટુ ટેક ઓવર ધ સ્ટેટ, કેમ કે એ લોકોને રાજ્ય પચાવી પાડવું હતું. લોર્ડ ડેલહાઉસી વોઝ અ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા ઇન 1854. 1854માં ભારતના ગવર્નર જનરલ છે એ લોર્ડ ડેલહાઉસી હતા. મેસર એલિસ વોઝ હિઝ એજન્ટ ઇન ઝાંસી અને ઝાંસીમાં એના ઘણા બધા એજન્ટ્સ હતા. ડેલહાઉસી ઇન્સ્ટ્રક્ટેડ મેસર એલિસ ટુ ટેક ઓવર ધ સ્ટેટ. ડેલહાઉસી પોતાનો જે એજન્ટ છે મેઝર એલિસ એને કહે છે કે આપણે આ રાજ્ય પચાવી પાડવાનું છે. હી કેમ ટુ રાણીસ કોર્ટ ટુ રીડ આઉટ ધ ગવર્નર જનરલ્સ ઓર્ડર. અને એ એક વખત ઝાંસીની રાણી જે છે લક્ષ્મીબાઈ એના દરબારમાં આવી પહોંચે છે અને ગવર્નર જનરલ એટલે કે લોર્ડ ડેલહાઉસીનો ઓર્ડર છે અને એ વાંચી સંભળાવે છે. બટ લક્ષ્મીબાઈ ફ્રોમ ધ બિહાઇન્ડ ધ કોર્ટન, પણ લક્ષ્મીબાઈ પડદાની પાછળ હતા અને ત્યાંથી કહે છે મેરી ઝાંસી નહીં દૂંગી. હિન્દીમાં જ છે ડાયલોગ કે હું મારી ઝાંસી તમને નહીં આપું, હું મારું રાજ્ય તમને કોઈ પણ હિસાબે નહીં આપું. આઈ વિલ નોટ ગીવ માય ઓન ઝાંસી, હું મારી પોતાની જે ઝાંસી છે મારું રાજ્ય છે એ હું કોઈ શરતે નહીં આપું. બટ ધ બ્રિટિશ ટુક ઓવર ઝાંસી, પણ બ્રિટિશરોએ જે ઝાંસીને ટેક ઓવર કરી લીધું, કવર કરી લીધું. ઘણા બધા સૈનિકો લઈને આ પચાવી પાડવા માટે આવી ગયા. રાણી લક્ષ્મીબાઈ લીવડ ઇન ધ પ્લેસ ફોર ધ નેક્સ્ટ 3 યર્સ. રાણી લક્ષ્મીબાઈ આ ઝાંસીની અંદર 3 વર્ષ સુધી રહી છે. સી ગોટ અ સ્મોલ પેન્શન, અને એને નાનું એવું પેન્શન મળતું. એવરીથિંગ અપીયર નોર્મલ ઇન ઝાંસી, કેમકે બ્રિટિશરોએ ઝાંસી અને પોતાનું કબજામાં કરી લીધું અને પછી રાણીને થોડું નાનું એવું પેન્શન આપે છે અને 3 વર્ષ સુધી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ ત્યાં રહે છે. પણ અત્યારે જે બ્રિટિશર્સો પોતાનું જે રાજ્ય છે એ પોતાના હસ્તક કરી લીધું હોય છે, એ રાણીને નાનું પેન્શન આપી દેતા હતા અને દરેક વસ્તુ નોર્મલ ચાલતી હતી ઝાંસીની અંદર. ધ ઇન્ડિયન સોલ્જર ઓફ ધ ઇસ્ટ ઇન્ડિયા કંપની વેર નોટ હેપી વિથ ધ સર્વિસ. ભારતના જે સૈનિકો છે એ ઇસ્ટ ઇન્ડિયા કંપની સાથે એની સર્વિસથી ખુશ નહોતા. ધે હેડ મેની કમ્પ્લેન્ટ્સ, એ લોકોને ઘણી બધી ફરિયાદો હતી. ધે ગોટ મચ લેસ સેલરી, જે આપણા દેશના જે સૈનિકો છે એને બહુ ઓછી સેલરી આપતા હતા બ્રિટિશર્સ લોકો. ધે કુડન્ટ રાઇઝ ટુ હાયર પોસ્ટ ઇન ધ આર્મી, આર્મીમાં એ ગમે એટલા કાબિલ હતા સૈનિકો છતાં પણ એમને કોઈ આગળની પોસ્ટ, પ્રમોશન કે હાયર પોસ્ટ નહોતી મળતી. ધેર સર્વિસ રૂલ્સ ફોર્સ ટુ બ્રેક ધ રૂલ્સ ઓફ ધ રિલિજન, અને તે લોકોની જે સર્વિસ હતી ધેર સર્વિસ રૂલ્સ ફોર્સ ધેમ ટુ બ્રેક ધ રૂલ્સ ઓફ ધ રિલિજન. અને એમની જે સર્વિસ હતી જે કામ કરતા હતા એમાં એ લોકોને એવું પણ કહેવામાં આવતું કે તમારા જે હિન્દુ ધર્મના નિયમો છે તમારે તોડવા પડશે. વેર એવર ધે પ્રોટેસ્ટેડ ધે ગોટ સિવિયર પનિશમેન્ટ, અને જ્યારે પણ આપણા સૈનિકો ભારતના કહેતા કે અમે હિન્દુ ધર્મના નિયમો નહીં તોડીએ ત્યારે એને બહુ આકરી સજા કરવામાં આવતી. ઇન 1857 ધ બ્રિટિશ કંપની ઇન્ટ્રોડ્યુસ અ ન્યૂ રાઇફલ ઇન ધ આર્મી. અને એકચ્યુઅલી આ બધી જ વસ્તુ આપણે સમાજવિદ્યામાં સ્ટડી કરી ગયા છે, જે 1857નો વિપ્લવ કહી શકો અથવા તો જે આ રાઇફલની અંદર જે ગાયનું અને ડુક્કરનું માંસની રાઇફલ બનાવતા અને હિન્દુ ધર્મના લોકોને કહેતા કે તમારે એનું નાળજું કાપવાનું છે રાઇફલ યુઝ કરવા માટે, અને એ જ્યારે ના પાડતા ત્યારે ઘણા બધા વિરોધ થતા એને માર મારવામાં આવતા, તો આ વસ્તુ આપણે સમાજવિદ્યામાં ભણી ગયા છે. તો 1857ની અંદર બ્રિટિશ ઇન્ડિયા કંપનીએ એક નવી રાઇફલ લોન્ચ કરે છે આર્મીની અંદર. ઇટ કાર્ટ્રિજ હેઝ ગ્રીસ્ડ પેપર કવર, અને એનું જે કાર્ટ્રિજ હતું અંદરનું એનું જે કવર હતું એ પેપરથી કવર કરેલું હતું. ધ સોલ્જર્સ હેડ ટુ બાઇટ ઓફ ધ એન્ડ ઓફ ધ પેપર કવર, અને સોલ્જરને ભારતના સૈનિકોને એવું કહેવામાં આવતું કે તમારે એનું નાળજું છે એને મોઢેથી તોડવાનું છે. ધ ગ્રીસ વોઝ મેડ ઓફ બીફ એન્ડ પોર્ક, અને એ જે ગ્રીસ કરેલું પેપર હતું, જે તેલ લગાવેલું જે પેપર હતું, એ એકચ્યુઅલી જે ડુક્કર હોય છે, ભૂંડા હોય છે, એની એના ફેટમાંથી, એની ચરબીમાંથી બનાવેલું હતું. ધ હિન્દુઝ વુડ નેવર ટેસ્ટ બીફ, અને હિન્દુ ધર્મના લોકો ક્યારેય નોનવેજ ટેસ્ટ ન કરે. પોર્ક વોઝ પ્રોહિબિટેડ ફોર ધ મુસ્લિમ્સ, અને જ્યારે પોર્ક એટલે કે મોટું જે ભૂંડ કહી શકીએ જે, તો એ મુસ્લિમો માટે પ્રોહિબિટેડ હતું, એ લોકો પણ એને ટચ ન કરતા.
90 હિન્દુ એન્ડ મુસ્લિમ સોલ્જર રિફ્યુઝ ટુ યુઝ ધ ન્યુ કાર્ટેજ એટ મિરુત. મિરુતમાં એક સિટી હતું, ત્યાં લગભગ 90 જેટલા હિન્દુ અને મુસ્લિમ સોલ્જર્સ સૈનિકોએ ના પાડી દીધી કે અમે આ જે નોનવેજ જે પેપરનું કાર્ટ્રિજ છે એને અમે મોઢાથી તોડશું નહીં. દે વેર પુટ ઇન ચેઇન્સ એન્ડ ઓર ડિસમિસ્ડ. એ લોકોને બંદી બનાવી દેવામાં આવે છે, ચેઇન પહેરાવી દેવામાં આવે છે, ગળામાં ને હાથમાં ને પગમાં ને અરેસ્ટ કરી લેવામાં આવે છે. ધીસ વોઝ ધ ઇમિડિયેટ રીઝન ફોર ધ રિવોલ્ટ ઓફ ધ ઇન્ડિયન સોલ્જર્સ અગેન્સ્ટ ધ બ્રિટિશ માસ્ટર્સ. અને આ એક એવી વસ્તુ હતી કે 90 જેટલા ભારતના હિન્દુ મુસ્લિમ સૈનિકોને જ્યારે બંદી બનાવવામાં આવે છે, અરેસ્ટ કરવામાં આવે છે એક સાથે, ત્યારે ભારતના સૈનિકો છે એનો જબરો વિરોધ કરે છે, બ્રિટિશરોનો, બ્રિટિશના જે રાજાઓ છે એનો. અને એને જ 1857 વિપ્લવ તરીકે ડિક્લેર કરવામાં આવે છે. અધર સોલ્જર રિલીઝ ધ ફેલો સોલ્જર્સ ફ્રોમ ધ ચેઇન. બીજા જે સૈનિકો છે એ આ સૈનિકોને છોડાવે છે. તે કિલ્ડ ધ બ્રિટિશ ઓફિસર્સ. અને તે લોકો બ્રિટિશ ઓફિસર્સને મારી નાખે છે. ધી સોલ્જર્સ માર્ચ ટુ દિલ્હી. અને આ બધા સૈનિકો છે દિલ્હી જાય છે. તે ચોસ ઓલ્ડ મુઘલ એમ્પરર બહાદુર શાહ ઇઝ ધ લીડર. અને પછી એ લોકો નક્કી કરે છે કે જે મુઘલ એમ્પરર બહાદુર શાહ છે એને આપણે આપણા નેતા તરીકે જાહેર કરીએ. તે ડિઝાયર વોઝ ટુ ડ્રાઈવ ધ બ્રિટિશ ફ્રોમ ધ દિલ્હી એન્ડ ઇન્ડિયા. આપણા સૈનિકોની ઈચ્છા એવી હતી કે બ્રિટિશ સરકારને દિલ્હી અને પૂરા ભારતમાંથી આપણે હાંકી કાઢવી છે. ધ રિવોલ્ટ સ્પ્રેડ ઓલ ઓવર ધ નોર્થન એન્ડ સેન્ટ્રલ ઇન્ડિયા. કેન્દ્ર સરકારમાં, કેન્દ્ર ભારતમાં અને નોર્થન પાર્ટની અંદર ઉત્તરના ભારતમાં બધી જ જગ્યાએ આ બળવો સ્ટાર્ટ થઈ ગયો હતો. બધા વિરોધ કરતા હતા એનો. ઇન જૂન 1857 1857ની જૂન મહિનામાં ધ સોલ્જર્સ ઇન ઝાંસી રિવોલ્ટેડ. ઝાંસીના જે સૈનિકો છે એમણે આ બળવો કર્યો, વિરોધ કર્યો. તે કિલ્ડ ધ બ્રિટિશ ઓફિસર્સ એન્ડ કેપ્ચર ધ ફોર્ટ. એ લોકોએ બ્રિટિશ ઓફિસર્સને મારી નાખ્યા અને કિલ્લો લઈ લીધો. ઇન માર્ચ 1858 ધ બ્રિટિશ અટેક્ડ ઝાંસી. 1858માં બ્રિટિશરો એ ફરીથી ઝાંસી પર એટેક કરે છે. રાણી લક્ષ્મીબાઈ ડિફેન્ડેડ ધ ફોર્ટ. રાણી લક્ષ્મીબાઈ હવે ફોર્ટને બચાવે છે, કિલ્લાને બચાવવાનો પ્રયત્ન કરે છે. પીપલ ઓફ ઝાંસી ફોર્ટ બ્રેવલી બટ ધ બ્રિટિશ વોન. ઝાંસીના લોકો ખૂબ જ હિંમતપૂર્વક આ લડાઈ લડે છે પણ બદનસીબે બ્રિટિશરો જીતી જાય છે. તે કેપ્ચર્ડ ધ ફોર્ટ એન્ડ કિલ્ડ ધ પીપલ મર્સીલેસલી. એ લોકો કિલ્લો રાણી પાસેથી લઈ લે છે અને ઘણા બધા ભારતના લોકોને, ઝાંસીમાં રહેતા લોકોને એકદમ દયાવિહીન રીતે એ લોકોનું મૃત્યુ કરી નાખે છે અને મર્ડર કરી નાખે છે. બધાને ગોલીએ દઈ દે છે, તલવારથી મારી નાખે છે. રાણી લક્ષ્મીબાઈ એસ્કેપ ફ્રોમ ધ ફોર્ટ અંડર ધ કવર ઓફ ધ નાઇટ. રાણી લક્ષ્મીબાઈ એક દિવસ રાત્રે કિલ્લામાંથી ભાગી જઈ છે. સી ડ્રેસ્ડ એઝ અ મેન. અને એમનો જે ડ્રેસ હતો એ પુરુષોના કપડાં પહેરીને નીકળે છે, એટલે જેથી કરીને કોઈ વ્યક્તિ ઓળખી ન શકે કે આ રાણી લક્ષ્મીબાઈ છે. તો આ રીતે છુપાવેશમાં નીકળે છે. સી ટુક હર અડોપ્ટેડ સન વિથ હર. અને ઘોડા પર જ્યારે જાય છે ત્યારે તે પોતાનો અડોપ્ટેડ સન હતો, જે 6 વર્ષનો હતો, એને પણ એ સાથે લઈ લે છે. અ સ્મોલ બેન્ડ ઓફ સોલ્જર્સ અકમ્પનીડ હર. અને નાની સૈનિકોની ટોળકી હતી એ એને ફોલો કરે છે, એની સાથે જાય છે. ઇન વન નાઇટ લક્ષ્મીબાઈ કવર્ડ 21 માઇલ્સ ઓન અર હોર્સ. અને એક જ રાતમાં લક્ષ્મીબાઈ છે 21 માઇલ જેટલું અંતર કાપી લે છે. 1 માઇલ એટલે લગભગ 3.5 થી 4 કિલોમીટર જેવું થાય છે. ધ બ્રિટિશ કેવેલરી ચેઝ્ડ એન્ડ ઓવરટુક હર. બ્રિટિશરો ત્યાં પણ એનો પીછો નથી છોડતા અને એ લોકોને ઓવરટેક કરે છે. હર બ્રેવ સોલ્જર્સ ફોટ ધ બ્રિટિશ એન્ડ મેની ઓફ ધેમ લોસ્ટ ધેર લાઈવ્સ. ઘણા બધા આપણા સૈનિકો જે રાણી લક્ષ્મીબાઈની સાથે હતા એ બ્રિટિશરોની સાથે લડે છે અને ઘણા તો પોતાનું જિંદગી પણ જોખમમાં મૂકે છે અને પોતે મૃત્યુ પામે છે, દેશ માટે શહીદ થાય છે. રાણી લક્ષ્મીબાઈ જોઈન અનધર રેબેલ. રાણી લક્ષ્મીબાઈ છે ફરીથી બીજો જે રેબેલ છે, બળવો છે, એ સ્ટાર્ટ કરે છે. હિઝ નેમ વોઝ તાંતિયા ટોપ. અને એનું જે નામ હતું એ તાંતિયા ટોપે હતું. ધ કેપ્ચર્ડ ગ્વાલિયર. અને એમણે ગ્વાલિયર લઈ લીધું હતું. ધ રૂલર ઓફ ગ્વાલિયર વોઝ અ સપોર્ટર ઓફ ધ બ્રિટિશ. અને આ જે હતો તાંતિયા ટોપે એ બ્રિટિશરોનો સપોર્ટર હતો, બ્રિટિશરોને સપોર્ટ કરતો હતો અને ગ્વાલિયરનો રાજા હતો. ઓન જૂન 17, 1858 રાણી લક્ષ્મીબાઈ કેમ ફેસ ટુ ફેસ વિથ ધ એનિમી. 17 જૂન 1858માં રાણી લક્ષ્મીબાઈ બ્રિટિશરો એટલે કે દુશ્મનોની આમને સામને આવી જાય છે, સામ સામે આવી જાય છે. ધ રાણી અન્ડર સોલ્જર્સ વેર ડ્રેસ્ડ ઇન બ્લુ યુનિફોર્મ્સ. રાણી અને એના સોલ્જર્સ હતા એ લોકો, સૈનિકો બધા બ્લુ યુનિફોર્મમાં હતા અને વ્હાઇટ ટર્બન એટલે કે સફેદ પાઘડી પહેરીને આવ્યા હતા.
મંદરાબાઈ અ મુસ્લિમ ગર્લ વોઝ લક્ષ્મીબાઈ લાઈફ લોંગ કમ્પેનિયન. એક મંદરબાઈ કરીને એક છોકરી હતી, મુસ્લિમ છોકરી હતી, એ રાણી લક્ષ્મીબાઈની સાથે નાનપણથી જ એની સાથે એની સેવા કરતી હતી અને એની સાથે રહેતી હતી. એક એની એક ફ્રેન્ડ હતી, એક એની કમ્પેનિયન હતી. સી વોઝ વિથ ધ રાણી ઓલ ધ ટાઈમ, અને એ હંમેશા રાણી લક્ષ્મીબાઈની સાથે રહેતી હતી. તે રોડ ટુવર્ડ્સ ધ સોનરેખા નુલા, અને એ લોકો સોનરેખા નળા સુધી જાય છે. ઇટ વોઝ અ હોટ ડે, એ બહુ ગરમીનો દિવસ હતો. ધ રાણી હેડ બીન ફાઇટિંગ ફોર 10 આવર્સ, રાણી લગભગ 10 કલાકથી બ્રિટિશરો સાથે લડતા હતા. સી વોઝ અબાઉટ ટુ ક્રોસ ધ નળા વેન બ્રિટિશ સોલ્જર્સ કિલ્ડ મંદરાબાઈ. જ્યારે એ નાળું ક્રોસ કરતા હતા ત્યારે જ બ્રિટિશ સોલ્જર હતા એમણે એ મંદરાબાઈ જે રાણી લક્ષ્મીબાઈની સાથે રહેતા હતા એ લેડી એને મારી નાખે છે. રાણી લક્ષ્મીબાઈ કિલ્ડ ધેટ સોલ્જર વિથ વન સ્ટોક ઓફ અર સોડ. રાણી લક્ષ્મીબાઈ પોતાની તલવારથી એ સોલ્જરને મારી નાખે છે જેમણે પેલી મંદરબાઈને માર્યા છે. બટ અનધર સોલ્જર સ્ટક ઓન અર હેડ, પણ બીજો સોલ્જર આવીને રાણી લક્ષ્મીબાઈનું માથું કાપી નાખે છે. હર હોર્સ વોઝ ફ્રાઇટન, રાણી લક્ષ્મીબાઈનો ઘોડો છે ખૂબ જ ડરી જાય છે એન્ડ રિફ્યુઝ ટુ મૂવ, અને ત્યાંથી હટતો નથી. અનધર બ્રિટિશ સોલ્જર શોટ ધ રાણી ઇન ધ ચેસ્ટ, બીજા બ્રિટિશ સોલ્જર આવે છે અને રાણીને છાતીમાં તલવાર મારી દે છે. ધ હોર્સ નાવ ક્રોસ ધ નળા, અને ઘોડો છે હવે એ નળાને ક્રોસ કરીને જતો રહે છે. રાણી લક્ષ્મીબાઈ સોલ્જર્સ વેર ઓલરેડી ઓન ધ અધર સાઈડ, રાણી લક્ષ્મીબાઈના સૈનિકો હતા એ નાળાની બીજી બાજુ હતા. બિફોર અર ડેથ લક્ષ્મીબાઈ સેડ ટુ ધેમ, એના મૃત્યુ પહેલાં રાણી લક્ષ્મીબાઈ બધાને એવું કહે છે પોતાના સોલ્જર્સને, ડોન્ટ લેટ ધ બ્રિટિશ ટચ માય બોડી, કે આ બ્રિટિશ સરકાર છે, બ્રિટિશ સોલ્જર્સ છે, એ લોકો મારા બોડીને ટચ ન કરે એનું ખાસ ધ્યાન રાખજો. મારા મૃત્યુ પછી પણ એ લોકો મારા બોડીને ટચ ન કરવા જોઈએ. હર સોલ્જર્સ લાઇટેડ ફાયર એન્ડ પુટ અર બોડી ઓન ઇટ, એમના સૈનિકો છે ત્યાં ને ત્યાં આગ સળગાવે છે અને રાણી લક્ષ્મીબાઈનું બોડી છે એને અગ્નિદાહ આપે છે. વેન ધ બ્રિટિશ કેમ ધે ઓનલી ગોટ ધ એસિસ ઓફ ધ બ્રેવ રાણી ઓફ ઝાંસી, અને જ્યારે બ્રિટિશરો ત્યાં આવે છે ત્યારે એમને માત્ર ઝાંસીની રાણીના અસ્થિ મળે છે, એમને બોડી નથી મળતું. તો અહીંયા આ બ્રેવ લેડી હતા જે રાણી લક્ષ્મીબાઈ, એની સ્ટોરી આપણે કમ્પ્લીટ કરીએ છીએ. બાકીની સ્ટોરી આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈએ છે. થેન્ક યુ સ્ટુડન્ટ્સ. ઇફ યુ લાઈક માય વિડીયો સબસ્ક્રાઈબ માય ચેનલ, પ્રેસ બેલ આઇકન ટુ ગેટ ધ નોટિફિકેશન્સ ઓફ માય લેટેસ્ટ વિડીયોઝ. થેન્ક યુ.